વડોદરા શહેરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ફરીથી સક્રિય થતા તેને પગલે શહેરના અટલાદરા નજીક આવેલા કલાલી વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે, ત્યાં બીજી તરફ વડોદરા શહેરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ફરીથી સક્રિય થઈ છે. ચોર ધાડ જેવી ગુનાઓને અંજામ આપવા ફરી રહેલી હોવાની હકીકતના પગલે લોકોની ઊંઘ આરામ થઈ ગઈ છે. ચડ્ડી બનિયાનધારી ગેંગ ગત મોડી રાત્રે કલાલી વિસ્તારની સોસાયટીમાં ત્રાટકી હતી અને ચોરીના પ્રયાસમાં હાથમાં ડંડાઓ લઈને સોસાયટીમાં ફરી રહેલી ચડ્ડી બનિયાનધારી ગેંગ સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે દ્રશ્યો હવે સોસાયટીના રહીશોને ડરાવી રહ્યા છે. મોડી રાત્રે 5 જેટલા ચડ્ડી બનિયાનધારી શખ્સો ફેન્સિંગ કાપીને સોસાયટીમાં ઘૂસ્યા હતા અને સોસાયટીમાં ફરતા દેખાયા હતા. સોસાયટીમાં ઘૂસી આવેલા આ જાણે શખ્સોએ જેકેટ પહેર્યા હતા, સાથે મોઢા પર માસ્ક પણ લગાવ્યા હતા, જેમાં કેટલાક શખ્સોએ આ પેન્ટ પહેર્યા હતા. કલાલી વિસ્તારમાં આવેલી સાયફલ સોસાયટીમાં ત્રાટકેલા ચડ્ડી બનિયાનધારી ગેંગ ચોરી કર્યા વગર જ પરત જતી રહેતા સોસાયટીના રહીશોનું માનવું છે કે ચડ્ડી બનિયાનધારી ગેંગ રેકી કરવા માટે આવી હશે અને હવે ગમે તે સમયે ફરીથી ચડ્ડી બનિયાનધારી ગેંગ ચોરીને અંજામ આપવા ત્રાટકી શકે છે. સોસાયટીના રહીશોએ માજલપુર પોલીસને જાણ કરતા માજલપુર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. મેવાના મંદાર ઉપાસની હૈ સાફલ્ય બ્લીસ સોસાયટી ચાણક્ય નગર કે સામને ગત રાત્રિ કે સમય ક્યાં બનાવ બના થા? पौने चार बजे के आसपास हमारे फुटेज में ऐसा देखा गया है, पौने चार बजे के आसपास 5 लोग पीछे का फेंसिंग काट के अंदर घुसे, सोसाइटी में घूम रहे थे. जहाँ पे सिक्योरिटी गार्ड यहाँ पे अवेलेबल नहीं था या फिर वो रूम में होगा, उसके बाद में वो जगह से घूमे, पर उनका एग्जिट कहाँ से किया उन्होंने वो अभी तक शो नहीं हुआ है कोई भी सीसीटीवी में. जो चोर चोरी करने आया तो किस तरह दिखाई दे रहे थे? सबने जैकेट पहना था, मुंह पे मास्क लगाया हुआ था और हाफ पैंट पहना था या चड्डी पहनी थी सबने, पैंट नहीं पहना था उन्होंने. अच्छा, दाखिल होने के लिए उन्होंने क्या कौन सा रास्ता चुना उन्होंने? ये पीछे प्ले ग्राउंड है जहाँ पे बच्चे खेलते हैं, वहाँ पे फेंसिंग, वहाँ पे वॉल का डिस्टेंस थोड़ा कम है, छोटी दीवार है, तो वहाँ से आसानी से आ सकते हैं. मेरा काट गया है. पुलिस स्टेशन गए, पुलिस ने आपको क्या बताया? हमारे यहाँ के कुछ सभ्य लोग पुलिस स्टेशन गए थे, वहाँ पे ऐसा बताया गया कि डी स्टाफ का काम है ये, तो शाम को डी स्टाफ आएगा तो शाम को आप कंप्लेंट डेस्क आ सकते हैं. तो सुबह में आपकी अर्जी नहीं ली गई? नहीं.